હસું છું, હસાવું છું, અને હસવાની મને ટેવ છે. એટલે જ તમને બધાને પૂછું છું કે મારા વહાલાઓ તમને બધાને કેમ છે. બ્રહ્મા કી સૃષ્ટિ દ્વારા હર જીવ જો જો યહાં જન્મ લેતા હૈ, હર જીવ કી એક હી ખોજ હૈ, સુખ ઓર શાંતિ. કીડી કો ભી પૂછ લો, ચીટી કો ક્યાં ચાહીએ, તો મસ્તી ચાહીએ મેં. હાથી કો ભી પૂછ લો, ક્યાં ચાહીએ, તો સુરક્ષા ઓર શાંતિ ચાહીએ. હર વ્યક્તિ કી એક હી ખોજ હૈ, સુખ ઓર શાંતિ. ઓર મિલતી કહાં હૈ, ભગવાન કે ચરણો મેં યા તો સાધુ કે સંગ મેં મિલતી હૈ. ભગવાન શિવજી ને અપના અનુભવ અપની પત્ની પાર્વતી કો કહા, ઉમા કહું મેં અનુભવ યે પરના, સત હરિ ભજન જગત. શાશ્વત ઓર સત સિર્ફ ભગવાન હૈ. હમ સબ, મેં ભી આપકે સાથ મેં હું, નાશવંત વસ્તુ પર હમ સબ કી વાસના ઓર આકર્ષણ બહોત જ્યાદા હૈ. ઉસલીએ હમ સબ દુખી હૈ. જેવી સમજદારી જાગે, નાના હોય ત્યારે ખબર ન હોય, મમ્મી પપ્પા હાચવતા હોય, પણ જેવી સમજદારીનો જન્મ થાય એટલે અશાંતિ શરૂ થઈ જાય. સમજાય? આ નાના નાના છોકરાને ટકા લાવવાના, પર્સન્ટેજ લાવવાની ઉપાધિ. ઘણાય મમ્મી ઘણાય પપ્પાઓ એના છોકરાને લઈને આવે કે સ્વામી કેનેડા જવું છે, ભગવાનને પ્રાર્થના કરો બેન્ડ આવે. તમે એને ત્રાસ આપી આપીને બેન્ડ વાળી દીધો. બેન્ડ તો આવતા આવે પણ એ બેન્ડ વળી ગયો બિચારો. હર વ્યક્તિ કી દોટ હૈ, મુજે કુછ મિલ જાય, મુજે કુછ મિલ જાય, મુજે કુછ મિલ જાય. અરે ભીતર તો ખોજ, પૂરા ખજાના સુરક્ષિત ભીતર પડા હૈ. જો ચાહીએ વો યહાં હૈ, ઓર વો સત્સંગ સે હી પ્રાપ્ત હોતા હૈ. ભગવાને જ્યારે જગત બનાવ્યું ને ત્યારે મારીને તમારી જેવા બધાને બનાવ્યા. એમનામ ભૂતની જેમ ભમતા હતા આપણે બધા, વારે વારે બ્રહ્માજીનું જઈને મગજ ખાય બધા. તમારે શું કરવું, શું કરવું, તમે જન્મ તો આપો પણ શું કરવું, ગાઈડલાઈન્સ તો આપો. બધાને જે ભાવનાઓ હોય ને, ભાવનાઓ જ નહોતી કોઈ. એટલે પછી ભગવાન વિષ્ણુ પાસે જઈને બ્રહ્માજી કીધું કે આ બધાને જોતું હોય કંઈક આપી દો ને હવે. એટલે ભગવાને કીધું કે એક કામ કરો, બધાને હાથ પાડો, બોલાવો. હે ભગવાન, મોટો કોથળો લઈને બેઠા હો. હે આપણે તો મળે એટલે તો મારા બાપ મોટી મોટી લાઈનો લગાડીએ, અને એમાંય મફતનું મળે એટલે જય સ્વામિનારાયણ. આજે હું સાહેબ પ્રકાશભાઈ ગજ્જર અમારે અહીંયા આવ્યા છે સાળંગપુર, તમે બહુ રૂપાળું જોવો છો ને બધું સરસ મજાનું. એ આખો પ્લાન અમારા પ્રકાશભાઈ ગજ્જર સાહેબ કરે છે, અને જોરદાર તાળીઓ વધાવવા.
મારી તમને બધાને વિનંતી છે, મહેનતી કરીને મેળવજો, મફતનું લેતા નહીં. મફતનું લીધા પછી છોકરાઓ છે ને પાણી વગેરેના થાય, નમાલા થાય. સમજાય? ભાગવત માં એક પ્રસંગ હે, સુખિયા માલન ને ફલ કૃષ્ણ કો દિયા, બેચને આવી હતી, ફલ લો ફલ લો ફલ લો ફલ લો. કનૈયાને અવાજ સુના, મૈયા સે કહા કે મૈયા મુજે ફલ ચાહીએ. કે જા સુખિયા તુજે દેગી, ગરીબ માલણ આખો દિવસ ફળ વેચી પોતાનું ગુજરાન કરે, ટોપલામાં નાખીને ફળ વેચે. અને કનૈયાને કહા કે મુજે ફલ ચાહીએ, કિતને ચાહીએ, કે પૂરે ચાહીએ. ભગવાન ક્યારેય અધૂરું લેતા નથી, ભગવાનને ક્યારેય થોડું ગમતું નથી. સાંભળી લેજો, દેવું હોય તો ભરપૂર દો, આ લોભ ન કરો. ઘણા તો એટલા બધા લોભિયા હોય, એટલા બધા લોભિયા. ભગવાને તને બહુ આપ્યું, પણ તું ભગવાનને કઈ આપી નથી આપતો. એક હનુમાનજીનો ભગત દર શનિવારે મંદિરે જાય, સુખી હતો થોડો, પણ ટીપુક તેલ ચડાવે, આમ ટીપુક, આમ જરા ગમતું તેલ ચડાવે, ટીપુક દર શનિ ટીપુક તેલ ચડાવે. દાદાને પ્રાર્થના કરે કે હે હનુમાન દાદા, એક જ લોટરી લગાડી દો ને તો કામ થઈ જાય. પાછો શનિવાર આવે ને પાછો આવે, ટીપુક તેલ ચડાવે. પાછો દાદાને પ્રાર્થના કરે, હે દાદા એક જ લોટરી લગાડી દો ને. એમ પાંચ દહ પંદર શનિવાર ભીરા ને દાદાને કહે, દાદા હું કેટલા શનિવારથી તમને તેલ ચડાવું? દાદા કે લોભિયા. દાદાને જે દાહ ચડીને દાદા મૂર્તિમાંથી પ્રગટતી, એક લાફો મારી દીધો, એક મારી દીધો. ઓલાનો ગાલ લાલ ચોળ થઈ ગયો. આમ આમ હોય, આમ હાથ ઉપાડી લેવાય, ન લગાડવી હોય તો ના પાડી દેવાય, પણ આમ તમે હાવ હાવ હાથ ઉપાડી લો, હું તમને તેલ ચડાવું. હનુમાનજી મહારાજ કે આ બે ત્રણ મહિનાથી મારું મગજ ખાઈ ગયો છો. ટીપુક તેલ ચડાવે અને પાછો કે લોટરી લગાડી દો, લોટરી લગાડી દો. ગાંડીના પહેલા લોટરી લેતો ખરો, પછી લગાડું ને? એમ આપણે ઘણા એટલા બધા લોભી છીએ કે આપણે લોટરી લેતા નથી. ઠાકોરજીને પ્રાર્થના કરી છે, લગાડી દો ને. અરે મારા બાપ, એ તો દેવા માટે બેઠો છે, એટલે જ એનું નામ દાદો છે. બધા એ માણસો પહોંચી ગયા ભગવાનને પછી ને બધા એને સુખ ને લોભ ને કામ ને ક્રોધ ને ઈચ્છા સંકલ્પો વાસના આ બધું જે ભગવાન પાસે તું માન સન્માન સમૃદ્ધિ કીર્તિ યશ આ બધું જ ભગવાન વહેંચવા માંડ્યા. વહેંચતા વહેંચતા એક ચીજ ભગવાને એવી પોતે સરસ કળા કરીને આત્માથી હેઠે પાડી દીધી, અને હેઠે પાડીને એના ઉપર ઠાકોરજી પગ મૂકી દીધો. તમે બધાને છેતરી શકો, પણ ઘરવાળીને કોઈ દાડે છેતરી ન શકો. અને મારી તમને બધાને વિનંતી છે, બધાને છેતરવાનો પ્રયાસ કરવો, પણ કોઈ દાડો ઘરવાળીને છેતરવી નહીં. અને જે દાડે ઘરવાળીને છેતરવાનું કામ ચાલુ કરશો ને, એટલું યાદ રાખજો કે સ્વયં લક્ષ્મી રિહાઈ જાય. જે સ્ત્રી બધું જ છોડીને તમારા માટે આવી અને તમે એની સાથે જ્યારે રમત ચાલુ કરો, ત્યારે તમે એમ નહીં માનતા કે તમે તમારી ઘરવાળીની સાથે રમત રમો છો, તમે તમારા ભાગ્યની સાથે રમત રમો છો. યાર સ્ત્રી કા બલિદાન કમ નહીં હૈ ઓર સામાન્ય ભી નહીં હૈ, સ્ત્રી કા ત્યાગ સબસે બડા ત્યાગ. આ તો હારું ભગવાને એને હારીએ જવાનું નક્કી રાખ્યું છે.
જો તમને જ રાખ્યું હોત, હે બાપુ, તમને રાખ્યું હોત હારીએ જવાનું, તો મારથે ઓઢીને રડે કેટલું. તો એ ભાઈબંધો આવીને કે ભાઈ જાને હવે, જાને હવે અમે મળવા આવશું. તે લાજમાંથી કે તું મળવા તો આવીશ, પણ માવો કોણ ખબર આવશે. પોટલી કોણ લાવી દે, મને પોટલી જોઈ ક્યારે. મોજ મારે એ મોજ મારે મોજ મારે મોજ મારે રે હે એલા મોજ મારે હસું છું હસાવું છું હસવાની મને ટેવ છે હસું છું હસાવું છું અને હસવાની મને ટેવ છે એટલે જ તમને બધાને પૂછું છું કે મારા વહાલાઓ તમને બધાને કેમ છે હસતે રહો લક્ષ્મીજી જોઈ ગયા, બીજા કોઈને ખબર ન પડી, કોઈ નહી. આજુ ઉભા હતા એને તું આને કઈક કળા કરી, પછી તો બધા લઈ લઈને જતા રહ્યા. ને પછી ભગવાને ઓલી વસ્તુ લઈ લીધી પોતાના ચરણમાં. અને પછી લક્ષ્મીજીએ પૂછ્યું કે હે પ્રભુ, તમે આ બધાને આપ્યું, માન આપ્યું, સન્માન આપ્યું, હર્ષ આપ્યો, શોક આપ્યો, કામ આપ્યો, ક્રોધ આપ્યો, લોભ આપ્યો, માન આપ્યું, આ બધું જ આપ્યું, ઈચ્છાઓ આપી, સંકલ્પો આપ્યા, સમૃદ્ધિ આપી, વ્યવસ્થાઓ આપી, પણ એક કઈ વસ્તુ એવી છે કે તમે તમારા પગમાં દબાવી દીધી. ત્યારે ભગવાને ચરણ ઊંચો કરીને કીધું કે લક્ષ્મી, એ શાંતિ છે ને એને મેં મારા પગમાં રાખી છે. તો ભગવાન, તમે બધાને સુખ ને એવું આપ્યું તો શાંતિ કેમ ન આપી? ત્યારે ભગવાને બહુ મસ્ત જવાબ આપ્યો કે માણાથી વધારે સ્વાર્થી આ દુનિયામાં બીજું કોઈ નથી, આને બધું જ જો આપી દો તો એ કોઈ દાડો મારી પાસે આવશે નહીં, મને પૂછશે નહીં, મારું નામ એ નહીં લે. આ જગતમાંથી પૈસા કમાય, માન સન્માન કમાય, અને જ્યારે કંટાળશે ને શાંતિની જરૂર હશે ને, ત્યારે મારા દ્વાર સુધી આવશે ને, ત્યાં તમને શાંતિ કા દાન કરુંગા. શાંતિ પરમાત્મા ઓર સાધુ કે બિના કહી નહીં મિલેગી. હનુમાનજી મહારાજ પરમ શાંત.